ऑफ वडोदरा। वडोदरा नजीक आवेल नंदेसरी जीआईडीसी में सेफ्टी ना अभावे फरी एक कामदार नु मौत थयो हतो। नंदेसरी औद्योगिक वसाहत में आवेल फार्मसन कंपनी में बिल्डिंग नु काम करता संजय रूपसी डाभी कंपनी में गत रोज काम करता हता त्यारे कोई कारणोसर तेओने माथाना भागे गंभीर इजा पहुंची हती। अन्य कामदारों बचाव माटे दौड़ी आव्या हता, जो कि प्राथमिक सारवार मळे ते पहेला ज संजय डाभी नु मौत थयो हतो। फार्मसन कंपनी में अचानक अकस्मात बनता भारे नासभाग मची गई थी। मृतक संजय डाभी ने एम्ब्युलेंस मार्फते छाणी स्थित आवेल श्रीजी हॉस्पिटल में खसेड़वामां आव्यो हतो। सब सलामत एनो दावो करती फार्मसन कंपनी जाने समग्र घटना पर पड़दो नाखती होय तेम मृतक संजय डाभी नु हार्ट एटेक ने कारणे मौत थयुं होवानुं जणावी रही छे। संजय डाभी नु क्या कारणोसर मौत थयुं छे ते तो पोस्टमोर्टम रिपोर्ट बाद ज खबर पड़शे। आ बनावने पगले संजय डाभीना परिवारजनों छाणी स्थित श्रीजी हॉस्पिटले आवी पहोंच्या हता अने परिवारनो मोभी गुमावाना शोकमां सड़ी पड्या हता। मृतक संजय डाभीनो मृतदेह पोस्टमोर्टम अर्थे सयाजी हॉस्पिटलमां खसेड़वामां आव्यो हतो, ज्यां परिवारजनोए फार्मसन कंपनीना सत्ताधीशोनी बेदरकारी सामे रोष प्रकट कर्यो हतो। तो कामदारोना हितमां लड़त आपता करणी सेनाना अग्रणी लखाण दरबार पण सयाजी हॉस्पिटल खाते आवी पहोंच्या हता, જ્યાં મૃતકના પરિવારને સાંત્વના આપીને તેઓની લડાઈમાં સહભાગી થયા હતા। પરિવારજનોની માંગણી હતી કે જ્યાં સુધી મૃતકના પરિવારને વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં। અંતે કંપનીના પ્રતિનિધિઓએ સંજય ડાભીના પરિવારને 10 લાખ રૂપિયા વળતર આપવાનું નક્કી કર્યું હતું। ના, અમે ગઈકાલે અહીંયા હાજર જ હતા, જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી અમે હોસ્પિટલમાં સીજી હોસ્પિટલમાં પણ સાથે હતા, અહીંયા પણ સાથે હતા। કાલે અમે અહીંયાથી લગભગ 8 વાગે બધા નીકળ્યા છે, બરાબર છે। પણ તમે તો કાલે એવું કે લગા કે અમારા સીટ ઉપરથી આવશે તેકડે અમે નિર્ણય લઈશું, ડિસિઝન અમે તમને કંપનીની અંદર આપીશું અને ત્યાંથી ઉપરથી અમે ડિસિઝન આપી ત્યારે કરીશું। તો આજે અમારે 24 કલાક થયા, કાલના પબ્લિક અમારું બધું છે, કોઈ અંદાજ હરખું નથી લીધું। અમારા ગામડે બી અત્યારે 1000 માણસ ઘરે બેઠું છે। કાલે આજ સાહેબે અમને એવું કીધેલું કે અમે ડિસિઝન કાલે સવારે 10 વાગે લઈશું, અત્યારે 12 વાગ્યા છે, એનું કોઈ ડિસિઝન આવતું નથી। તો આ લોકો એવું અમને ભભરાવે છે કે અમારા સીટ આવે છે પણ અત્યારે 12 વાગ્યા એનું કોઈ આવતું નથી, કમ્પન્સેશન આપવાનું છે, શું વાતચીત છે? એટલે ગઈકાલે જે અમે વાત કરી હતી એ પ્રમાણે ચેક બનાવીને આવી જાય છે, ચેક બનાવો 10 લાખ રૂપિયાનો ચેક બનાવીને આવી ગયો છે। 10 લાખથી માણસ એક યંગ માણસ જતો રહે સાહેબ, તમારા ઘરમાંથી કોઈ યંગ માણસ જતો રહે તો એની કિંમત 10 લાખ સાથે, એનો તો હવે મારી પાસે કોઈ જવાબ નથી। હા, તો કોણ જવાબ આપશે એનો? એનો મારી પાસે નથી જવાબ સાહેબ। તમે એકચ્યુઅલી ગામ અંબાલીના અમારા સંજય કુમાર રૂપસી ડાભી નંદેશ્રી જીઆઈડીસીમાં આવેલી ફાર્મસન કંપનીમાં છેલ્લા 1 મહિનાથી જોબ કરતા હતા, પરંતુ 5 તારીખે એકચ્યુઅલી કંઈક કંપનીના સેફ્ટીના અભાવને કારણે કંઈક 11 થી 12ના સમયગાળામાં એમને કંઈક એવું કંઈક કામ કરતી વખતે કંઈક ચેનલ આગી પાછી કરવામાં પડતા એમની ઉપર માથાના ભાગમાં ઈજા થવાથી કંપનીમાં એમને મૃત્યુ પામેલ છે। પરંતુ અમે ગઈકાલથી અહીંયા એસસીજી હોસ્પિટલમાં એમને લાયા છે, પોસ્ટમોર્ટમ બી થઈ ગયું છે, પરંતુ કંપનીના કોઈ હોદ્દેદાર કે કોઈ મેનેજર કે કંપની તરફથી કોઈ અમને પરિવારને કે એમના કોઈ પરિવારને મા બાપને કોઈ હાલચાલ પૂછવા માટે કે કોઈ પણ પ્રકારની માહિતી લેવા માટે કે તમારી શું એ છે, એક પરિવાર જ્યારે દીકરો ગુમાવે છે ત્યારે એને ખબર પડે છે કે શું ગુમાવી રહ્યો છે, અને જે કોઈ પરિવારનો એક જવાન દીકરો જે 25 વર્ષનો હતો એ તો એ ગુમાવી બેઠા, પરંતુ કંપનીવાળાને એટલું પણ ભાર નથી પડતું। અમે ગઈકાલે જ એમને રિક્વેસ્ટમેન્ટ કરી હતી કે સાહેબ અમને જે પણ કંઈ તમારે ડિસિઝન આપવું હોય એ આપો, તો અમને એવું કીધું કે ભાઈ આજે તમને કંઈ ડિસિઝન નહીં મળે, આવતીકાલ અમે જે ઉપર વાત કરીશું। તો ગઈકાલના હજુ આજે 24 કલાક થયા, હજુ સુધી એ કોઈ પ્રકારની માંગ કે કોઈ પણ કંપની તરફથી કોઈ સદસ્ય આવ્યા નથી। તો અમે ગઈકાલ 2 દિવસથી આજે એટલા હેરાન થઈ ગયા છે, તો અમારી માંગ ફક્ત એટલી છે કે આવું ને આવું જો અમે દરેક મા બાપ છોકરાઓ ગુમાવતા જાય છે પણ કોઈ કંપનીના માલિકોને એ અહેસાન થતું નથી કે કોઈ માલિક એકનો એક દીકરો ગુમાવે છે તો એના એ પર શું થાય છે। તો અમારી માંગ અમારે એટલું જ કહેવું છે કંપનીના માલિકોને કે કોઈ પણ કંપનીમાં જો આવું થાય બનાવ બને તો એમને કંઈક પોતાનો દીકરોને સમજી અને એમના પરિવારને હાલચાલ પૂછી અને એમની જે બી કંઈ હોય કે એમનું પરિવર્તન જોઈ એમની હાલચાલ પૂછી અને એમની જે પ્રમાણે છે એને કંઈ માર્ગદર્શન આપી અને જે પણ કંઈ આપવું હોય એ આપે, બસ એ જ અમારી અને સંજયભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ।